સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર સાયબર ઠગોર દ્વારા જાણીતી હસ્તીઓના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ મોકલી અને મેસેજો મોકલી રૂપિયાની માંગ છે તે કરતા હોય છે ત્યારે આવા સાયબર ઠગોએ અનેકવાર જે અનેક ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય તેમના ફેસબુક એકાઉન્ટ છે જે ફેક બનાવ્યા છે ત્યારે મેસેજો મોકલી પૈસા છે તે પણ માગવામાં આવ્યા હોય છે અનેક એવી જાણીતી હસ્તીઓ છે કે જેમના આવા ફેક ફેસબુક એકાઉન્ટ છે તે સાયબર ઠગો દ્વારા બનાવવામાં આવતા હોય છે ત્યારે વધુ એક ભાજપના દિગ્ગજ નેતાનું ફેક ફેસબુક એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યું ત્યારે કયા નેતાનું આ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યાર સુધી અનેકવાર એવું સાંભળવા મળ્યું હશે કે મારા મિત્રનું ફેસબુક એકાઉન્ટ હેક થયું કે મારા મિત્રના ફેસબુક એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો અને ખબર પડી કે તેને ફેક આઈડી બનાવવામાં આવ્યું અને સાયબર ઠગે પૈસાની માગણી છે તે કરી હશે અનેક અધિકારીઓના બી જે ફેક ફેસબુક એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યા પરંતુ આ વખતે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીનું ફેક ફેસબુક એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યું છે જે બાબતની જાણકારી ખુદ ગૃહમંત્રી હર્ષસંઘવીએ આપી છે હર્ષ સંઘવી દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ જે છે તેની ઉપર જે સ્ટેટસમાં જે આ પોસ્ટ મૂકી છે અને તેમાં લખવામાં આવેલું છે કે ફેક આઈડી પરથી જો કોઈ રિક્વેસ્ટ કે મેસેજ આવે તો તે એકાઉન્ટનો રિપોર્ટ કરી અને તેની અપીલ છે તે કરવામાં આવે ત્યારે કહી શકાય કે આવા મોટા પ્રમાણમાં લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે ફેસબુક દ્વારા છેતરપિંડી કરનારા ઠગ અને સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે ત્યારે સ્કેમર્સ ફે ફેક ફેસબુક આઈડી અને તેના એકાઉન્ટને ક્રિએટ કરી લોકોને તેના ઉપર ફ્રેન્ડ્સ અને સંબંધીઓના નામે નિશાન બનાવી રહ્યા છે ત્યારે ઠગ ફેક જે ફેક ફેસબુક આઈડી હોય છે તે બનાવનારની મદદના નામે લોકો લૂંટ છે તે ચલાવી રહ્યા છે આ અગાઉ પણ ગુજરાતમાં ઘણા નેતાઓના અને પોલીસના ફેક જે ફેસબુક એકાઉન્ટ છે તે પણ બનાવવામાં આવી ચૂકેલા છે ત્યારે હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમના જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આ સ્ટેટસ મૂકી જે જાણકારી છે તે આપવામાં આવી છે અને તેમને જે કહી શકાય કે જે લખાણ છે તે લખીને લોકોને જાગૃત થવા પણ કહેલું છે ત્યારે ખાસ તેમણે એ પણ અપીલ કરેલી છે કે જો કોઈને આ રિક્વેસ્ટ કે મેસેજ આવે તો તેનું જે ફેસબુક છે તે ફેસબુકમાં તેનો રિપોર્ટ કરવામાં આવે કે જેથી કરીને આવા જે ફેક ફેસબુક એકા જે આઈડી છે તે તમામ આઈડી બંધ થઈ શકે ત્યારે કહી શકાય કે જે સાયબર ઠગો કે દિન પ્રતિદિન જે સાયબરના જે કેસીસ છે તે વધી રહ્યા છે આવા સાયબર ઠગો કે જે ફેક આઈડી બનાવીને લોકોને ઠગી રહ્યા છે ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી અને તેમના જે મિત્રો છે કે સગાવાલા છે તેમને મેસેજ અને રિક્વેસ્ટ કરી તેમની જોડે પણ પૈસાની માંગણી છે તે કરવામાં આવી છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર